નમસ્કાર પેરેન્ટ્સ, વેલકમ ટુ સુપર મોમ. મારું નામ બીજલ હરખાણી છે. હું એક સ્પેશિયલ એજ્યુકેટર છું. આશા રાખું છું કે તમને મારો પહેલાનો વિડીયો ગમ્યો હશે, તમે જોયો પણ હશે અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી હશે. હવે આજનો મારો ટોપિક છે સ્પેશિયલ એજ્યુકેશન. સ્પેશિયલ એજ્યુકેશન શબ્દ સાંભળતા જ ઘણા લોકોને તેના માટે ઘણી માન્યતાઓ ગેરમાન્યતાઓ હોય છે. આજનો આ વિડીયો જોયા પછી કદાચ એ ગેરમાન્યતાઓ દૂર થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સ્પેશિયલ શબ્દ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ શબ્દની સાથે જોડવામાં આવે ત્યારે તેનું મહત્વ વધી જાય છે, તે યુનિક બની જાય છે. ફોર એક્ઝામ્પલ, સ્પેશિયલ ચા, સ્પેશિયલ ડીશ. તો આવી વસ્તુઓ જ્યારે બનાવવામાં આવે ત્યારે સ્પેશિયલ કેર લેવાતી હોય છે. જેમ કે તેને બનાવવાની મેથડ અલગ હોય છે, તેમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ હોય છે, તેને સર્વ કરવાની એક અલગ રીત હોય છે અને તેના લીધે તે રેગ્યુલરથી કંઈક યુનિક બની જાય છે. તો સ્પેશિયલ એજ્યુકેશન પણ એ જ છે. જ્યારે રેગ્યુલર એજ્યુકેશનમાં સ્પેશિયલ શબ્દ લગાવવામાં આવે ત્યારે તે સ્પેશિયલ એજ્યુકેશન બને છે. તો ચાલો આપણે હવે સમજીએ કે સ્પેશિયલ એજ્યુકેશન શું છે. સ્પેશિયલ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જે બાળકની ઉંમર પ્રમાણે નહીં પરંતુ બાળકની શીખવાની શક્તિ પ્રમાણે આપવામાં આવે. સ્પેશિયલ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જે બાળકની શીખવાની પદ્ધતિ જોઈને આપવામાં આવે. જેમ કે કોઈ બાળક ઓડિટરી લર્નર હોય, એટલે કે સાંભળીને શીખતું હોય, તો એને એ રીતે શિક્ષણ આપવામાં આવે. કોઈ બાળક વિઝ્યુઅલ લર્નર હોય, એટલે કે જોઈને શીખતું હોય, તો તેના પર ફોકસ કરવામાં આવે. કોઈ બાળક કિનેસ્થેટિક લર્નર હોય, એટલે કે પોતે કરીને શીખતું હોય, તો એને એ રીતે શીખવવામાં આવે. ઘણી વખત બાળકો મિક્સ લર્નર પણ હોય છે. સ્પેશિયલ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જે દરેક બાળકની જરૂરિયાત ધ્યાનમાં રાખી તે મુજબ IEP એટલે કે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ બનાવી તે મુજબ બાળકને શિક્ષણ આપે. સ્પેશિયલ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જેમાં બાળકની વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં લઈને શિક્ષણ આપવામાં આવે. અહીંયા તો સ્પેશિયલ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જે માત્ર પરીક્ષાલક્ષી કે અભ્યાસક્રમલક્ષી નહીં પરંતુ બાળકને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે અપાતું સ્ટેપ બાય સ્ટેપ એજ્યુકેશન. તો હવે આપણે સમજીએ કે સ્પેશિયલ એજ્યુકેશનની જરૂરિયાત કોને રહે. સ્પેશિયલ એજ્યુકેશન વિશેની જે ગેરમાન્યતા છે કે સ્પેશિયલ એજ્યુકેશનની નીડ તો માત્ર સ્પેશિયલ બાળકોને જ રહે, એવું નથી. એવા ઘણા બાળકોને સ્પેશિયલ એજ્યુકેશનની નીડ હોય કે જેને રેગ્યુલર ટીચિંગ મેથડ્સમાં સમજણ ન પડતી હોય, રેગ્યુલર સિલેબસને પહોંચી ન શકતા હોય, ધાર્યા પ્રમાણે પર્સન્ટેજ ન આવતા હોય, ભણવામાં કોન્સન્ટ્રેશન ઓછું રહેતું હોય, ભણવામાં ઇન્ટરેસ્ટ ન હોય, પોતે અતિ એક્ટિવ હોય, પોતે શાય હોય, શરમાળ હોય કે પોતાની જાતને પ્રેઝન્ટ ન કરી શકતા હોય. ઘણા બાળકોને રીડિંગમાં, રાઇટિંગમાં, મેથેમેટિકલ સ્કિલમાં એટલે કે બેઝિક એજ્યુકેશનમાં પ્રોબ્લેમ હોય તો એ દરેક બાળકને સ્પેશિયલ એજ્યુકેશનની જરૂરિયાત રહે છે. હવે આપણે સ્પેશિયલ એજ્યુકેશનને વધુ સારી રીતે સમજવા અને તેના માટે રહેલી ગેરમાન્યતાઓને કમ્પ્લીટલી દૂર કરવા માટે રેગ્યુલર એજ્યુકેશન એટલે કે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન અને સ્પેશિયલ એજ્યુકેશન વચ્ચેનો ડિફરન્સ જોઈશું. રેગ્યુલર એજ્યુકેશન એટલે કે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનમાં બાળકને તેની ઉંમર મુજબ ભણાવવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેશનમાં બાળકને તેની કેપેસિટી એટલે કે ક્ષમતા મુજબ ભણાવવામાં આવે છે. રેગ્યુલર એજ્યુકેશનમાં દરેક બાળકને એક જ સરખો સિલેબસ એક જ રીતે ભણાવવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેશનમાં બાળકની જરૂરિયાત મુજબ બનાવેલ IEP મુજબ બાળકને ફંક્શનલ સિલેબસ ભણાવવામાં આવે છે. રેગ્યુલર એજ્યુકેશનમાં દરેક બાળકને એક જ સરખી ટીચિંગ મેથડથી ભણાવવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેશનમાં બાળકની જરૂરિયાત મુજબ એટલે કે બાળક ઓડિટરી લર્નર છે, વિઝ્યુઅલ લર્નર છે, કિનેસ્થેટિક લર્નર છે, એ ધ્યાનમાં રાખી અને ટીચિંગ મેથડથી ભણાવવામાં આવે છે. રેગ્યુલર એજ્યુકેશનમાં સામાન્ય રીતે 30-40 સ્ટુડન્ટ્સને એક સાથે ભણાવવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેશનમાં 5-6 બાળકોનું ગ્રુપ બનાવી અને તેને ભણાવવામાં આવે છે. રેગ્યુલર એજ્યુકેશનમાં બાળકની નિયત સમયે એક્ઝામ લેવામાં આવે છે અને બાળકને આગળના સ્ટાન્ડર્ડમાં પ્રમોટ કરવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેશનમાં બાળકનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે અને એ રીતે જરૂરી ફેરફારો તેના IEPમાં કરવામાં આવે છે અને ત્યારબાદ એ રીતે એજ્યુકેશન આપવામાં આવે છે. તો આશા રાખું છું કે મારા આ વિડીયો પછી સ્પેશિયલ એજ્યુકેશન શું છે અને તેની ઉપયોગિતા આપને સમજાઈ ગઈ હશે. અને બાળકના એજ્યુકેશન સંબંધિત કોઈ પણ ક્વેરી માટે તમે મારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા મને પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.